મુંદ્રા શહેરમાં આવેલ ડોક્ટર આંબેડકર નગરમાં વરસાદી વહેણનો નિકાસ ન થવાથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. મુંદ્રા શહેરમાં આંબેડકર નગરમાં જ્યાં 80 સિટી અને મુસ્લિમ સમુદાયના ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે, આ વિસ્તારમાં આશરે 35-40 વર્ષથી લોકો વસવાટ કરે છે, પણ હજી સુધી આ વિસ્તારમાં લોકોને ના તો રોડની સગવડ છે, ના તો રોડ લાઇટની, અને વિસ્તારમાં ગટર તો ભારે માસ ઉભરાતી હોય છે. ભારેથી અતિભારે વરસાદ પડતા આ વિસ્તારના ઘરોમાં વરસાદના પાણી અને ગટરના પાણી ભરાઈ જતા લોકોએ ચૂંટાયેલા સદસ્યોને ચૂંટ્યા બાદ પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. મારું નામ જીજીનાથા. વરસાદમાં અમારે બહુ નુકસાની છે, ઘરની અંદરમાં રહી નથી શકતા, પાણીથી ભર્યા પડ્યા છે, પણ કોઈ જાતનો સરકારી માણસ આવી અને આજ સુધી તપાસ કરી નથી. પાણી ભરાય છે, નાળા છે બધા બંધ, નાળાના લીધે ઘરમાં બધું પાણી આવે છે, ગટરનું પાણી, બધું પાણી, વરસાદનું, ગટરનું બધું ઘરમાં આવે છે. અમારું 6 ચોરસમાં મકાન આવે છે, તલાટી નોંધણી પણ કરી ગયા છે, આખું મકાન જર્જરી ગયું છે, અંદર પાણી આવે છે, પણ તો આજ સુધી કાંઈ થયું એનું નથી. તાલુકામાં નળિયાવાળા મકાન હતા, જર્જરી ગયેલા, એને બધાને સરકાર બનાવી દીધેલા, અને આ મુંદ્રામાં કોઈ ધાન નથી સાંભળતું. આનું કારણ શું? નાના નાના છોકરા, તેના છોકરા, એ બચારા રહી નથી શકતા, રાતના સૂઈ નથી શકતા, ખાવાનું ક્યાં બનાવી, ચૂલામાં પાણી, ઘરમાં પાણી. અમે કીધું અમારું બધું આ નાળા સાફ થઈ જાય, અમારા મકાન બકાન બની જાય તો અમને વાંધો ના આવે, અમારા બાળી છોકરા સારી સારી પોઝિશનમાં રહી શકે. વરસાદ પડ્યા છોકરા અમારે રહી શકે, મારા કાકા હારાનું ઘર છે બચારાનું. હા હા, આટલા આટલા છોકરા લઈને જાય ચાર રાતના, રાત આખી વરે વરેહો કેવો રાતે ખબર છે? સોસાયટી સફાઈ હતી નહીં,
સોસાયટી પૈસે વાળા અહીં ભાવ અસા તો ગરીબ માર અસા કે સોણી કોઈ નતું સોણી.